બધાને મજા આવે ને. તો ધોરણ 8માં સંસ્કૃતની અંદર આપણે ચેપ્ટર 5 છે પ્રભાત વર્ણનમ, સવારનું વર્ણન, એનો અભ્યાસ કરતા હતા. એની અંદર આપણે જોયું કે સવાર થતાં ખરેખર બધી બાજુ કેવું વાતાવરણ હોય છે, સૂર્ય કેવો દેખાય છે, માણસો જે છે એની અંદર કેવી નવી સ્ફૂર્તિ આવે છે, પછી પ્રકૃતિ છે એની અંદર કેવો ફેરફાર થાય છે, આ બધું જ માહિતી છે આપણે સંસ્કૃતના શ્લોકો દ્વારા જોઈ. રિવિઝન કરી લઈએ. પહેલો શ્લોક છે, શું છે કે ચંદ્ર અસ્તમ ગચ્છતિ, સૂર્ય ઉદયમ ગચ્છતિ. શા માટે આ મહત્વનું છે? કારણ કે ખાલી જગ્યા તમને પૂછાય ચંદ્ર ખાલી જગ્યા ગચ્છતિ તો ત્યાં અસ્તમ જ આવે. અસ્તમમાં મ ખોડો નહીં, એમાંથી અનુસ્વાર એટલે ટપકું, એ રીતે લખવાનું છે. ખાસ યાદ રાખજો, ચંદ્ર અસ્તમ ગચ્છતિ, સૂર્ય ઉદયમ ગચ્છતિ, પછી પરિતો ભવતી પ્રકાશ, ચારે બાજુ પ્રકાશ ફેલાય છે. મંદમ ચલતી સમીર, સમીર એટલે પવન, પવન કેવો સવારમાં હોય છે, ધીમો. મધુપો ભવતી સધીર, ભમરો છે કેવો થાય છે, ધીરજવાળો, ભમરો ધીરજવાળો થાય છે. ત્યાર પછી બીજો શ્લોક આપણે જોયો કે કલિકા વૃંદમ વિકસતી, લતિકા વૃંદમ વિલસતી, નિંદ્રા તંદ્રા ભગ્ના, જનતા કર્મણી લગ્ન, સકલે નવ ઉલ્લાસ, વદને વદને હાસ. એટલે કળીઓનો સમૂહ છે એ કેવો થાય છે, કળીઓનો સમૂહ વિકસે છે. લતિકા વૃંદમ વિલસતી, લતાઓનો સમૂહ છે એ શોભે છે. નિંદ્રા તંદ્રા ભગ્ના, જનતા કર્મણી લગ્ન. નિંદર એટલે કે ઊંઘ અને આળસ દૂર થઈ ગઈ છે, લોકો પોતાના કામમાં લાગી ગયા છે. સકલે નવ ઉલ્લાસ, બધી બાજુ નવો ઉલ્લાસ છે એ છવાઈ ગયો છે. વદને વદને હાસ, દરેકના મુખ ઉપર હાસ્ય છે. ત્યાર પછી ત્રીજો શ્લોક છે, એનો અભ્યાસ આપણે આજે કરવાનો છે કે પથી પથી જનસંચાર. પથ, પથ શબ્દનો અર્થ થાય છે રસ્તો. શું અર્થ થાય છે? પથ શબ્દનો અર્થ થાય છે રસ્તો, રસ્તા ઉપર. જનસંચાર એટલે કે અવર જવર. કોની અવર જવર? તો જન એટલે લોકોની. રસ્તાઓ ઉપર અહીંયા પથી પથી બે વાર આપેલું છે એટલે એનો અર્થ આપણે કરવાનો છે દરેક માર્ગ ઉપર. દરેક માર્ગ ઉપર લોકોની અવર જવર થઈ રહી છે. નુપુર રવ ઝંકાર, વિટપે ખગ કુલ રવ. નુપુર રવ ઝંકાર, રવ એટલે અવાજ, નુપુર એટલે ઝાંઝરનો અવાજ, ઝંકાર સંભળાય છે. નુપુર રવ ઝંકાર એટલે કે ઝાંઝરનો અવાજ સંભળાય છે. ત્યાર પછી વિટપે ખગ કુલ રવ, વિટપ, વિટપનો અર્થ થાય છે વૃક્ષ. વિટપે ખગ કુલ રવ, વૃક્ષની ડાળીએ શું છે, પંખીઓનો કલરવ સંભળાય છે. ખગ શબ્દ છે એનો અર્થ થાય છે પક્ષી. ખગ કુલ રવ, રવ શબ્દનો અર્થ થાય છે અવાજ. પણ કેવો અવાજ? તો કે પક્ષીઓનો મીઠો અવાજ છે, વૃક્ષોની ડાળીએ ડાળીએ સંભળાય છે. ત્યાર પછી ચરિતું ચલિતા ગાવહ, ચરિતું ચલિતા ગાવહ, ગાયો ચારો ચરવા જતી રહી છે. સવારના સમયની વાત છે. ફરીવાર જોઈ લો, પથી પથી જનસંચાર, દરેક માર્ગ પર લોકોની અવરજવર છે. કારણ કે આખી રાત રસ્તો છે સુમસામ રહ્યા પછી જેમ સવારના સૂરજના કિરણો છે પૃથ્વી ઉપર પડે અને લોકો જાગે તેમ તેમ ધીમે ધીમે રસ્તાઓ ઉપર લોકોની અવરજવર છે એ શરૂ થઈ જતી હોય છે. એટલે અહીંયા કહે છે કે પથી પથી જનસંચાર, દરેક માર્ગ પર અથવા દરેક રસ્તાઓ ઉપર લોકોની અવરજવર છે. નુપુર રવ ઝંકાર, ઝાંઝરના અવાજનો ઝંકાર સંભળાય છે. નુપુર રવ ઝંકાર, ઝાંઝરના, જો ઝાંઝર લખો એમાં ઝભલાનો ઝ લખવાનો, બંને એમાં ઝભલાનો ઝ આવે, ઝાંઝરના અવાજનો ઝંકાર સંભળાય છે. વિટપે ખગ કુલ રવ એટલે કે ડાળીએ ડાળીએ, વિટપે શબ્દ છે બહુવચનમાં આપેલો છે અહીંયા કે વિટપે એટલે કે ડાળીએ ડાળીએ, ખગ કુલ રવ પંખીઓનો કલરવ સંભળાય છે. ચરિતું ચલિતા ગાવહ, ગાવહ એટલે ગાયો, બહુવચન આપેલું છે અહીંયા ગાવહ, ગાયો ચારો ચરવા જતી રહી છે. ચરિતું ચલિતા
गायो चारो चरवा जती रही छे, ए आपणे त्रीजा श्लोकनो अनुवाद छे। त्यार पछी तमे जुओ चौथो श्लोक छे के हस्ते हस्ते पत्रम वदने वदने स्तोत्रम खेलती बालक वृंदम गीतम गायम गायम। हस्ते हस्ते पत्रम, हस्ते एटले हाथमां, दरेक हाथमां पत्र छे। पत्र એટલે લખવાનો પત્ર નહીં પરંતુ પાંદડાઓ। ત્યાર પછી વદને વદને સ્તોત્ર, દરેક વદન પર દરેક મુખ પર સ્તોત્ર છે। ખેલતી બાલક વૃંદમ, બાળકોનો સમૂહ છે એ રમે છે। કેવી રીતે રમે છે તો ગીતમ ગાયમ ગાયમ, ગીત ગાતા ગાતા બાળકોનો સમૂહ જે છે, બાળકોની ટુકડી છે એ રમે છે। તો કે છે પ્રભાતના સમયે ભક્તના હાથમાં પત્ર અને મુખમાં સ્તોત્ર છે। ઈશ્વરને પૂજા કરીને જે ઓલું શું કહેવાય શંકર ભગવાનને ચડે ત્રણ પાંદડાવાળું, શું એને કહો છો તમે? કયું પત્ર કહો છો, કયું પાંદ કહો છો? હં, યાદ આવ્યું, બિલીપત્ર। શું કહો છો? બિલીપત્ર। એટલે કહે છે હસ્તે હસ્તે પત્ર, દરેક હસ્તે શબ્દનો અર્થ કરવાનો છે હાથમાં, દરેક હાથમાં પત્ર અથવા પાંદ અને દરેક મુખ ઉપર સ્તોત્ર છે। સવારના સમયે તમારા ઘરની અંદર પણ હશે, જુઓ કે માતા પિતા હોય, દાદા દાદી હોય, ઘરના વડીલો હોય, સવારના સમયે સૌથી પહેલાં ના એને ઈશ્વરની પૂજા અર્ચના કરતા હોય, ઈશ્વરને ફૂલ ચડાવે, માળા ચડાવે, પછી બિલીપત્ર હોય તો એના પાંદ છે ઈશ્વરને શરણે મૂકે અને ત્યાર પછી મુખથી એ સ્તોત્રો બોલે। પછી એ સવારના સમયે, આમ તો તમને ખ્યાલ જ હશે કે સવારના સમયે સૌથી પહેલાં જાગી અને હાથના દર્શન કરવાનું કહે છે, એવું આપણા સાહિત્યની અંદર કહેવામાં આવે છે કે સૌથી પહેલાં જાગીને આપણા હાથનું દર્શન કરવું જોઈએ। કારણ કે આપણો હાથ છે એ જ ખરેખર આપણને સારા કર્મો કરવા માટે પ્રેરણા આપે છે અને આપણા હાથની અંદર જ બધા ભગવાનનો વાસ રહેલો છે। કારણ કે આપણે જે કંઈ કરીએ છીએ બધું હાથ દ્વારા કરીએ છીએ, કરીએ છીએ ને, તો આપણે કઈ રીતના શ્લોક બોલશું? આવડે છે કોઈને? ચાલો બોલાવડો, કેવી રીતના બોલવાનું? તો કે કરાગ્રે વસતે લક્ષ્મી, કરમૂલે સરસ્વતી, કરમધ્યે તો ગોવિંદ, પ્રભાતે કરદર્શન। ફરીવાર મારી સાથે બધા વિદ્યાર્થીઓએ બોલવાનું છે, કઈ રીતના બોલશો? તો કે કરાગ્રે વસતે લક્ષ્મી, કરમૂલે સરસ્વતી, કરમધ્યે તો ગોવિંદ, પ્રભાતે કરદર્શન। કરદર્શન એટલે હાથનું દર્શન કરવું, આપણું આવું સંસ્કૃત સાહિત્ય નહીં પરંતુ આપણી ભારતીય પરંપરા કહે છે। ભારતીય પરંપરા એટલે આપણે આપણા જે વેદો છે, ધાર્મિક ગ્રંથો છે, બધાની અંદર એવું કહે છે કે સવારમાં જાગતા વેત તમારા હાથનું દર્શન કરવું જોઈએ। કરમૂલે શું કહે છે આપણે? કરાગ્રે વસતે લક્ષ્મી, કરાગ્રે એટલે હાથના અગ્રભાગમાં, આંગળીના ટેરવામાં શું ઉગલાય છે? લક્ષ્મી, જે તમે લખો ત્યારે લખાણ હાથના અગ્રભાગ છે એમાં લક્ષ્મીનો વાસ છે। પછી કરાગ્રે વસતે લક્ષ્મી, કરમૂલે સરસ્વતી, હાથના મૂળ ભાગમાં સરસ્વતી માતાનો વાસ છે, અને કરમધ્યે તો ગોવિંદ, હાથની જે હથેળી છે એની અંદર ખરેખર ભગવાન વિષ્ણુનો વાસ છે। એટલે આવા ત્રણેય દેવતાઓનું દર્શન છે આપણને સવારમાં જાગતા વેત કોઈની સામું જોયા વગર, સૌથી પહેલાં જાગી અને આપણા બંને હાથ સામું જોઈ અને આ શ્લોક બોલી અને ઈશ્વરનું સ્મરણ કરવાનું કે ઈશ્વર આજના દિવસની અંદર મારાથી, મારા હાથથી અથવા મારા મનથી પણ જે કંઈ કર્મ થાય એ સારું થાય, એ રીતના ભગવાનને પ્રાર્થના કરી અને પછી આંખો ખોલી હાથના દર્શન કરી અને પછી ઊભું થવાનું, બરાબર? આ આપણી પરંપરા છે। હવે જુઓ આપણે ચોથા શ્લોકનો અનુવાદ જોયો કે હસ્તે હસ્તે પત્રમ વદને વદને સ્તોત્રમ ખેલતી બાલક વૃંદમ અને ગીતમ ગાયમ ગાયમ, કે દરેક હાથમાં પત્ર છે અને દરેક મુખ ઉપર સ્તોત્ર છે, બાળકોનો સમૂહ છે એ ગીત ગાતા ગાતા રમે છે। આ રીતના આપણે ચોથા શ્લોકનો અનુવાદ જોયો। હવે જુઓ હસ્તે હસ્તે અને વદને વદને આ શબ્દો છે સપ્તમી વિભક્તિ એક વચનના છે, યાદ રાખવાનું। ત્યાર પછી ખેલતી શબ્દ છે, તી પ્રત્યે લાગેલો છે તો વર્તમાન કાળ,
परस्मैपद, त्रीजो पुरुष, एक वचन। समझाई गयु? चलो त्यार पछी गायम शब्द छे, गायम गायम एमां शुं आवशे? रामहना रूपो याद करवाना, रामम छे ने, तो एनी जेम अहींया गीतम અને ગાયમ એટલે દ્વિતીય વિભક્તિ એક વચન। આ બધું ક્યારે યાદ રહેશે? તો કે પહેલા સત્રની સ્વાધ્યાયપોથીમાં આપણે આવું બધું ભણી ગયા છીએ। તો પહેલા સત્રની સ્વાધ્યાયપોથી કોઈએ ક્યાંય મૂકવાની નથી, કારણ કે નવમામાં અને દસમાં બધે જ બુદ્ધ રૂપો અને બધું આવે છે, એટલે કોઈ ક્યાંય આડીવણી ખોઈ નાખવાની નથી। જે બે વર્ષ તમારે સાચવી રાખવાની છે, સમજાણું ને? નવમા ધોરણમાં પણ ગ્રામર ઘણું બધું આવે છે, રૂપો બનાવવાની ને બધું આવે, તો સ્વાધ્યાયપોથી છે આઠમા ધોરણની પહેલા સત્રની ખૂબ જ કામ લાગશે, એટલે બધા વિદ્યાર્થીઓએ એ સાચવીને રાખવાની છે। હવે જુઓ આપણે આ રીતના એકથી ચાર શ્લોક છે પૂર્ણ કર્યા, હવે ત્યાર પછીનો સ્વાધ્યાય છે એની ચર્ચા કરી લઈએ। સ્વાધ્યાયપોથીમાં તો હું પુરાવીશ જ, પરંતુ પહેલાં આપણે ચેપ્ટર પાંચમું છે એનો સ્વાધ્યાય છે એ ચોપડીમાંથી ટેક્સ્ટબુકમાંથી આપણે જોઈ લઈએ। તો એની અંદર જુઓ, પહેલાં તો શબ્દો જે છે તમને મોટેથી ઉચ્ચારણ કરવાને કીધા છે, ચંદ્રહ, પ્રકાશહ, વૃંદવ જોઈને માત્ર બોલવાના છે। બીજું, સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા સાચો વિકલ્પ પસંદ કરો, ટૂંકમાં ત્રણમાંથી જે સાચો હોય એ। શું કહે છે આની અંદર? સૂર્યોદયઃ કદા ભવતિ, સૂર્યોદય ક્યારે થાય છે? તો સૂર્યોદય ક્યારે થાય? સવારમાં। તો સવાર માટે સંસ્કૃત શબ્દ શું હોય? તો પ્રભાતે, એટલે કે સૂર્યોદયઃ પ્રભાતે ભવતિ। ત્યાર પછી બીજું છે, સૂર્યોદયસ્ય અનંતરમ જનાઃ કિમ કુર્વંતિ, સૂર્યોદય થાય પછી લોકો છે શું કરે છે? શું કરે છે? જવાબ શું આવશે? અહીંયા કહે છે કે સૂર્યોદયસ્ય અનંતરમ જનાઃ કર્મણિ લગ્ના ભવતિ, સૂર્યોદયસ્ય અનંતરમ જનાઃ નિંદ્રામગ્ના ભવતિ। શું કહે છે? જવાબ શું આવશે એની અંદર? પહેલો, કારણ કે સૂર્યોદય થયા પછી લોકો છે કામે લાગી જાય છે, એવું પહેલી લીટીનું ગુજરાતી થાય, એટલે જ પહેલો વિકલ્પ છે સાચો આવશે। ત્યાર પછી ત્રીજું, પ્રભાત કાલે વદને વદને કિમ હસ્તી, અસ્તિ વદને દરેક મુખ ઉપર શું છે? તો કહે છે વદને વદને હાસ્ય ભવતી, એટલે દરેક મુખ પર શું છે? હાસ્ય છે। ચોથું, બાલક વૃંદમ પ્રભાત કાલે કિમ કરોતી, બાળકોનો સમુદાય છે એ સવારના સમયે શું કરે છે? તો કે બાળકોનો સમુદાય છે એ સવારના સમયે ખેલતી, એટલે રમત કરે છે। ત્યાર પછીનો પ્રશ્ન ત્રણ છે કે કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવો, મંદમ ચલતી સમીરહ, તો ચારે ચારનો લખતો શીઘ્રમ ચલતી અશ્વહ, મંદમ ચલતી ગજહ, શીઘ્રમ ચલતી શશકઃ અને મંદમ ચલતી મહિષઃ। આપણે ચારે ચાર છે એમાં બંધ બેસે એ શબ્દ લઈ અને વાક્ય ફરીવાર કરવાનું છે કે અશ્વઃ, તો અશ્વ કેમ ચાલે? શીઘ્રમ, તો શીઘ્રમ ચલતી અશ્વઃ, પછી મંદ કોણ ચાલે? તો કે શશકઃ, મંદમ ચલતી શશકઃ, શીઘ્રમ ચલતી મહિષઃ, મંદમ ચલતી ગજઃ, એ રીતના વાક્યો બનાવવાના છે। ત્યાર પછી વિરોધી શબ્દ પસંદ કરીને લખવાનું છે, મંદમ, મંદમનો વિરોધી શું થાય? શીઘ્રમ, ઉદયઃ તો અસ્તઃ, સધીરઃ તો અધીરઃ અને નિંદ્રા તો જાગરણ। ત્યાર પછી પ્રશ્ન પાંચ છે કે નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો કૌંસમાંથી શોધીને લખો, સમાનાર્થી શબ્દો, સમીરઃ તો સમીર એટલે પવન, એને સમાનાર્થી શબ્દ આવશે અનિલઃ, સૂર્ય તો દિવાકર, દિવાકરાય નમઃ, બોલો છો ને તમે? કયા કયા સૂર્યના સમાનાર્થી શબ્દો છે? દિવાકરાય નમઃ, હિરણ્યગર્ભાય નમઃ, પછી રવયે નમઃ, ત્યાર પછી બોલો બોલો સુધાકરાય નમઃ આવશે? નો આવે, સુધાકર શબ્દ કોનો સમાનાર્થી છે? ચંદ્રનો, એટલે આ બધું યાદ રાખજો, દિવાકરાય નમઃ આવે। ત્યાર પછી સવિતા, સવિતાનો અર્થ પણ સૂર્ય થાય, એટલે સવિતે નમઃ, ઘણા બધા સૂર્યના સમાનાર્થી શબ્દો છે તમારા વડીલો પાસે અને માહિતી હશે જ, મેળવી લેજો। ત્યાર પછી મધુપહ, મધુપહ એટલે ભમરો, તો અહીંયા ભ્રમરહ શબ્દ એનો સમાનાર્થી શબ્દ છે। ત્યાર પછી ચંદ્રહ તો સુધાકર, ગાવહ તો ધેનવહ એટલે ગાય। ત્યાર પછી નીચેની કાવ્ય પંક્તિઓ સુવાચ્ય અક્ષરે ફરી લખો,
સારા અક્ષરે જોઈને લખવાની છે. આમાંથી સુવાચ્ય અક્ષરે ફરી લો કલિકા વૃંદમ વિકસતિ, એમાંથી જોઈ જોઈને સામે સારા અક્ષરે લખવાની. ત્યાર પછી શું છે પ્રશ્ન સાતમાં, કે વૃંદ શબ્દનો ઉપયોગ કરીને શબ્દોની મદદથી વાક્ય બનાવો. શું છે વૃંદ? સખી, મિત્ર, ગાયક, વાદક, ગોપ, બાલ. ઉદાહરણ સખી તો સખી વૃંદ, મિત્ર તો મિત્ર વૃંદ, ગાયક તો ગાયક વૃંદ, વાદક તો વાદક વૃંદ, ગોપ તો ગોપ વૃંદ, બાલ તો બાલ વૃંદ. એ રીતના તમારે લખવાનું છે. ત્યાર પછી શું કહે છે અહીંયા, જો એ હસામહ એટલે કે આપણે હસીએ એમ કરી અને ટૂચકું આપેલું છે કે મમ શુનકઃ કુત્ર અપિ અદૃશ્યતામ ગતઃ. શુનકઃ એટલે કૂતરો, કે છે મારો કૂતરો કુત્ર અપિ અદૃશ્યતામ ગતઃ, મારો કૂતરો ક્યાંક ખોવાઈ ગયો છે. શું કહે છે મમ શુનકઃ કુત્ર અપિ અદૃશ્યતામ ગતઃ, મારો કૂતરો ક્યાંક ખોવાઈ ગયો છે. એવં તરહી વર્તમાનપત્રે વિજ્ઞાપિ કામ પ્રકાશતું ભવાન. એવમ એમ તો છાપામાં તમે એ વિષયની જાહેર ખબર પ્રકાશિત કરો ને. તરહી એવમ તરહી એટલે તો, એમ વર્તમાન પત્રે વિજ્ઞાપિકામ પ્રકાશતું ભવાન, તો વર્તમાનપત્રમાં તેનું જાહેર ખબર પ્રકાશિત કરો ને. કિમ તેન મમ શુનકઃ પઠિતું ન જાણાતી. શું કે છે એનાથી શું મારો કૂતરો વાંચવાનું જાણતો નથી. સમજાણું કાંઈ, કે છે કે મારો કૂતરો ક્યાંક ખોવાઈ ગયો છે. તો ફરી વારે શું કે છે કે એમ તો છાપામાં તમે એ વિશેની જાહેર ખબર પ્રકાશિત કરો ને, એટલે એની સામે જે વાતચીત કરવાવાળો છે એમ કે છે કે તમારો કૂતરો ક્યાંક ખોવાઈ ગયો હોય તો છાપામાં તેની જાહેર ખબર પ્રકાશિત કરો કે આ કૂતરો છે ને ખોવાઈ ગયો છે, જ્યાં હોય ત્યાંથી પાછો આવતો રહે. એટલે જેનો કૂતરો ખોવાઈ ગયો છે એ શું કહે છે કે એનાથી શું થાય મારો કૂતરો કંઈ વારસવાનું જાણતો નથી, કે એને ખબર પડે કે એના માલિક રાહ જોઈ રહ્યા છે. સમજાણું? ચાલો હવે આવતા લેક્ચરમાં મળીશું, ત્યારે ચેપ્ટર 5 સ્વાધ્યાય પોતી છે હું તમને પુરાવડાવીશ, અને જેટલું હોમવર્ક આજનું છે કે ચાર ચાર આપણા જે શ્લોક જે છે એ બધા શ્લોકનો અનુવાદ વ્યવસ્થિત સારા અક્ષરે, ચાર શ્લોક જ છે, તમારી પાકીબુકની અંદર લખી નાખવાનો છે અને મોઢે કરી નાખવાનો છે. તમારી સ્કૂલો ખુલશે તો ફરજિયાત બધાની પાકીબુક છે પહેલા દિવસે જ બધાની મારે જોઈ. સમજાઈ ગયું? ચાલો હવે આપણે આવતા લેક્ચરમાં મળીશું.